સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર જ હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. પાણીની ટાંકી ઓવરફ્લો થતાં જ હજારો લીટર પાણી વહી ગયું હતું. બીજી તરફ પાણીનો ભરાવો થતાં દર્દીઓને પણ હાલાકી ભોગવવી પડી હતી. સુરતની સિવિલ હોસ્પિટલમાં ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પાસે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. અહીં પાણીનો વેડફાટ થતાં ટ્રોમા સેન્ટર નજીક જ ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અહીં પાણીનો ભરાવો થતાં દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. સમયસર મોટર બંધ ન કરવામાં આવતા ટાંકી ઓવરફ્લો થઈ હતી અને પાણી ટ્રોમા સેન્ટર પાસે ફરી વળ્યું હતું. પાણીનો ભરાવો થતાં દર્દીઓ અને તબીબોને પણ હાલાકી પડી હતી. દર્દીઓને સ્ટ્રેચર પર લઈ જવામાં પણ તકલીફ પડી હતી. પાણીમાંથી દર્દીઓને સ્ટ્રેચર પર લઈ જવામાં આવ્યા હતા અને પાણીમાં લોકો ચાલવા મજબૂર બન્યા હતા. સિવિલ હોસ્પિટલ કે જ્યાં હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, ત્યાં આ પ્રકારની બેદરકારી સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. મહત્વની છે કે આટલું પાણી વહી રહ્યું હતું ત્યારે કોઈ પણ વ્યક્તિએ તકેદારી લીધી નહોતી અને ટ્રોમા સેન્ટર પાસે પાણીનો વેડફાટ થતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.